ચાલો હવે પછીનો આપણો ત્રીજો એકમ છે મોલારિટી। મોલારિટી જેને કેપિટલ એમ વડે દર્શાવવામાં આવે છે એટલે આપણે એમ કહીશું ખૂબ જ બહોળા પ્રમાણમાં વપરાય છે। યાદ રાખજો પ્રયોગશાળામાં આપણે પ્રયોગો કરશું તો પણ એમાં આ જ એકમનો ઉપયોગ કરવામાં આવે છે જેને કેપિટલ એમ વડે દર્શાવાય। કેપિટલ એમ વડે દર્શાવવામાં આવે તો કહેવાય કોને? તો કે મોલારિટી એટલે, રિટી એટલે હજાર ગ્રામ હજાર એમએલ દ્રાવણમાં, અથવા આપણે એની પહેલા સામાન્ય વ્યાખ્યા આપું છું, સામાન્ય તાપમાને એક લીટર દ્રાવણમાં ઓગાળેલા દ્રાવ્યના અણુભાર એટલે કે એક મોલ જથ્થો તેને એક મોલર દ્રાવણ કહે છે। શું કહેવાય? સામાન્ય તાપમાને એક લીટર દ્રાવણમાં દ્રાવ્ય પદાર્થના અણુભાર જેટલો જથ્થો, અને તમે જાણો છો કે અણુભાર જથ્થો એટલે કેટલો કહેવાય? એક મોલ જથ્થો। તમે એક મોલ ઓગાળો છો તેને એક મોલર કહેવાય, બે મોલ ઓગાળો છો તેને બે મોલર કહેવાય, ત્રણ મોલ ઓગાળો છો તેને ત્રણ મોલર કહેવામાં આવે છે। દાખલા તરીકે તમે જો કે હું અહીં ત્રણ પાત્ર લઉં છું, અહીંયા હું લઉં છું ત્રણ પાત્ર લઉં છું। હવે જો પાત્રની અંદર હું 40 ગ્રામ NaOH નાખું છું, અહીંયા હું 80 ગ્રામ NaOH નાખું છું, અને અહીંયા હું નાખું છું 120 ગ્રામ NaOH। ઓકે, અને હજી એક પાત્ર લઉં છું એમની અંદર હું લઉં છું ખાલી 20 ગ્રામ NaOH। ઓકે, હવે આ બધામાં એટલું નાખી અને દ્રાવણનું કદ કેટલું કરી દઉં છું? ટોટલ 1 લિટર। દ્રાવણનું કદ કેટલું કરી દઉં છું? 1 લિટર। એટલે બાકીનું મેં શું નાખ્યું છે? એમાં પાણી નાખ્યું છે। બાકીનું કેટલું નાખ્યું છે? પાણી। 1 લિટર દ્રાવણ છે એટલે પાણી 100 એ 100 હશે, એટલે 1000 એ 1000 હશે ને ઓછું હશે, આવું થશે। તો જો આ જે દ્રાવણ બન્યું ને એને એક મોલર દ્રાવણ કહેવાય। કેમ? કારણ કે એક મોલ જથ્થો, કેમ કે NaOHનો અણુભાર કેટલો છે? 40, અને 40 ગ્રામ એટલે કેટલો કહેવાય? 1 મોલ। આને કેટલું કહેવાય? 2 મોલર। આને કેટલું કહેવાય? 3 મોલર। કેમ કે 80 ગ્રામ એટલે મોલ કેટલા થશે? 2, 40 40 એટલે 2, આમાં મોલ કેટલા થશે? 3, આમાં 20 ગ્રામ છે એટલે અડધો મોલ જ થશે, એટલે આ કેટલું કહેવાય? 0.5 મોલર। આ કેટલું કહેવાય? 0.5 મોલર। તો હવે એની ઓરિજિનલ વ્યાખ્યા આપણે આપવી હોય તો શું કહેવાય? તો કે મોલારિટી એટલે પ્રતિ લિટર દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલની સંખ્યા। પ્રતિ લિટર દ્રાવણમાં, અથવા અહીં શબ્દ વાપરી શકીએ, 1 લિટર દ્રાવણમાં રહેલા દ્રાવ્યના મોલની સંખ્યા, મોલની સંખ્યા જેને શું કહેવાય? મોલારિટી કહેવામાં આવે છે। એ શું મેજરમેન્ટ કરે છે? તો કે દ્રાવ્યના કેટલા મોલ છે ને એ આપણે મેજર કરે છે। જો આનો અર્થ શું થાય 3 મોલરનો, તો આનો અર્થ એવો થાય કે 1 લિટર દ્રાવણમાં 3 મોલ છે, 1 લિટર દ્રાવણમાં 2 મોલ છે, 1 લિટર દ્રાવણમાં કેટલો છે? 1 મોલ છે, અને 1 લિટર દ્રાવણમાં કેટલા છે? 0.5 મોલ છે। આને મોલારિટી કહેવામાં આવે છે। તો સીધી વાત છે, મોલારિટી એટલે, મોલારિટી ને કેપિટલ એમ વડે આપણે દર્શાવીએ તો શું આવશે? મોલ પ્રતિ લિટર, આવું સૂત્ર લખી શકાય, મોલ પ્રતિ લિટર, એને શું કહેવાય? મોલારિટી કહેવાય। હવે મોલ એટલે આપણે જાણીએ છીએ કે વજન ભાગ્યા અણુભાર, દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર, એટલે અહીં લખશું દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં દ્રાવ્યનો અણુભાર થશે। અને આ લિટર શેનું લેવાનું? તો કે દ્રાવણનું કદ, નું કદ એમાં લેશું આપણે, લિટરમાં લેશું। ઓકે, તો આ એનું સૂત્ર થશે કેપિટલ એમનું। અને માની લો કે ઘણીવાર દ્રાવણ આપણે લિટરમાં નથી આપ્યું, ML માં આપ્યું છે, તો તમે જાણો છો કે લિટરને જો મારે ML કરવું હોય તો ઉપર 1000 વડે ગુણવું પડશે। શું કરવું પડશે? કેમ કે સૂત્ર આપણને શું કહે છે કે ભાઈ છેદમાં લિટર આવવું જોઈએ। હવે માની લો કે મને ML આપ્યું છે ને ML ને લિટર બનાવો, તમે શું કરો? ML ને લિટર બનાવવું તો શું કરો? તો કે માનો કે ML છે
एने लीटर बनाव तो भाग्या शू करव पड़े हजार करव पड़े શું કરવું પડે હજાર કેમ કે અહીંયા દ્રાવણનું કદ માનો કે હું એમએલમાં મૂકું છું તો ભાગ્યા હજાર કરીશ જો આવું થશે ને કે જો દ્રાવ્યનું વજન ગ્રામમાં છેદમાં અણુભાર અણુભાર અહીંયા શું આવશે દ્રાવણનું કદ જો હું એમએલમાં મૂકું તો એમએલ છેદમાં શું કરવું પડે હજાર અને છેદનો છેદ ક્યાં આવી જશે ઉપર આવી જશે એટલે ઉપર શું આવી જશે હજાર આવી જશે એટલે ઓટોમેટિકલી જે તમારું એમએલ છે એમાં કન્વર્ટ થઈ જશે લીટરમાં કેમ કે તમને રકમમાં ભલે એમએલ આપ્યું છે પણ એને કન્વર્ટ એમાં કરવું પડે લીટરમાં અને તમે જાણો છો કે એમએલને લીટરમાં કન્વર્ટ કરવા માટે હજાર વડે ભાગવું પડે લીટરને એમએલ કરવું હોય તો હજાર વડે ગુણવું પડે જ્યારે પેલું શું કરશે આપણે આવું કહીએ ને ભાઈ લીટર બરાબર શું આવશે એમએલ ગુણ્યા હજાર આવું થશે કે નહીં એમએલ ગુણ્યા કોઈ પણ લીટર હોય તો એને એમએલમાં રૂપાંતર કરવું છે તો શું કરવું પડશે જેટલા એમએલ હોય એને ભાગ્યા શું કરવું પડશે હજાર એને ભાગ્યા શું કરવું પડશે હજાર એમએલ ભાગ્યા હજાર આવું થશે કે નહીં બરાબર અને જો આ માની લો કે લીટર છે ને એમએલ બનાવવું હોય તો એને શું કરવું પડશે આની વડે ગુણવું પડશે એટલે અહીંયા લખી શકીએ એમએલ ઇઝ ઇક્વલ ટુ લીટર ગુણ્યા હજાર એટલે આપણે જવાબ એમાં મળશે એમએલમાં મળશે એટલે આપણે લખી દઉં તો ટૂંકમાં તમારે આવું સૂત્ર યાદ રાખવું છે એમ ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન હેમાં લેવાય ડબલ્યુ બરાબર હાલો ચાલો હવે છે ને દ્રાવ્ય માટે હંમેશા આપણે બી શબ્દનો ઉપયોગ કરીએ અથવા ટુનો ઉપયોગ કરીએ ટુ યાદ રાખજો જ્યાં સુધી કેમેસ્ટ્રી ભણશું એટલે દ્રાવ્ય માટે બે નંબર યાદ રાખશું અને દ્રાવક માટે આપણે એક નંબર યાદ રાખશું ઓકે અહીંયા ડબલ્યુ ટુ અથવા ડબલ્યુ રાખો ને ચાલો આ બધું કરવાની જરૂર નથી દ્રાવ્યનું વજન ડબલ્યુ અહીંયા ગુણ્યા શું આવશે હજાર છેદમાં અહીંયા મોલેક્યુલર વેટ એટલે અણુભાર મોલેક્યુલર વેટ એટલે અણુભાર કેમ કે બંને એમ લખશું તો પછી પ્રોબ્લેમ થશે એટલે આ શું છે અણુભાર અને અહીં શું આવશે વી પણ હેમાં લેવાનું એમએલમાં એમએલમાં લઈએ તો જ ઉપર હજાર આવશે જો અહીં લીટરમાં લઈએ તો આપણે લખવાની જરૂર નથી તો એમ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ છેદમાં મોલેક્યુલર વેટ ગુણ્યા એ શું લખાય વી લીટર પણ લખી શકાય આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકીએ આ કોના માટેનું સૂત્ર છે મોલારિટી માટેનું સૂત્ર છે બરાબર તો મોલારિટીનો અર્થ જ આવો થાય માનો કે અહીંયા લખેલું છે ને તો આનો અર્થ એવો થાય કે જો ત્રણ મોલર એટલે એક લીટર દ્રાવણમાં ત્રણ મોલ એને હોય છે હવે તમે જાણો છો ત્રણ મોલ એને હોય છે એટલે મોલને આપણે વજનમાં કન્વર્ટ કરીએ તો શું થશે મોલ ગુણ્યા અણુભાર કેટલો હશે ચાલીસ એટલે એકસો વીસ થઈ જશે આનો અર્થ શું થાય તો કે એક લીટર દ્રાવણમાં કેટલા છે બે મોલ આનો અર્થ કેટલો થાય એક મોલ અને આનો કેટલો થાય આવું કહી શકાય કે નહીં સપોઝ મને આવું આપ્યું છે કે મારી પાસે 0.5 મોલર H2SO4 છે તો આનો અર્થ શું થાય તો કે હજાર એમએલ દ્રાવણ હશે ને તો એમની અંદર હજાર એમએલ એટલે કેટલું એક લીટર પ્રતિ લીટર છે ને કેટલું હશે 0.5 મોલ H2SO4 H2SO4ના કેટલા છે 0.5 હશે પ્રતિ લીટરે મોલ એને શું કહેવાય મોલારિટી તો 0.5 મોલ હવે H2SO4નો અણુભાર કેટલો છે 98 તો માનો કે વજન શોધવું તો વજન શોધી શકાય અહીંયા આપણે શું કરીશું મોલ ગુણ્યા અણુભાર ચલો મોલ કેટલા છે એમાં 0.5 અણુભાર કેટલો 98 તો જવાબ કેટલો આવશે 49 ઓકે તો આ રીતે આપણે કન્વર્ટ કરી શકીએ છીએ ઓકે હવે માનો કે આ દ્રાવણનું આપણે મંદન કરવું છે બરાબર દાખલા તરીકે તમને એક ઉદાહરણ આપ્યું છે સપોઝ આ બધું આપણે આપ્યું છે એ બધી જરૂર નથી માનો કે મંદન કરવું છે મંદન કરવા માટે તો આપણે M1V1 બરાબર M2V2 આ સૂત્રનો ઉપયોગ કરશું મંદન કરવા માટે કઈ રીતે મંદન થાય દાખલા તરીકે તમને એવું આપ્યું છે કે મારી પાસે એક મોલર NaOHનું દ્રાવણ છે કેટલું છે એક મોલર NaOHનું દ્રાવણ છે એને મારે 0.2 બનાવવું છે તો કેટલા એમએલ લેવું પડશે કેટલા એમએલ લેવું પડશે માની લો કે મારે પાસે જો તમને કંઈ પૂછ ધારો કે આપણી પાસે એક પદાર્થ NaOHનું એક મોલર દ્રાવણ છે તેમાંથી 0.2 મોલર દ્રાવણ એક લીટર બનાવવું છે આપણે કેટલું બનાવવું છે એક લીટર બનાવવું છે તો ઓલાનું કદ કેટલું જોશે તો જો શરૂઆતમાં આપણે એમ કહેશું કે આ પહેલી પરિસ્થિતિ એટલે M1 મોલારિટી આપણને આપી છે એક મોલર બરાબર V1 કેટલું લેવાનું છે ને આપણને ખબર નથી શોધવાનું છે એવું કરવાનું છે શોધવાનું છે ચલો M2 બનાવવાનું છે કેટલું 0.2 મોલર અને V2 કેટલું છે તો કે એક લીટર કેટલું છે એક લીટર અને એક લીટર એટલે આપણે જાણીએ છીએ કેટલું બનાવવું છે હજાર એમએલ ઓકે ચાલો સૂત્રમાં કિંમત મૂકો આ કેટલું છે 1
वी वन आपणे शोधवानुं छे, एम टू केटलो तो के पॉइंट टू, अहीं केटला आवशे 1000। चलो ओके, वी वन ने करता बनाओ तो आ केटलुं थशे, बे गुणी नाखशो एटले 200 ml। टूंकमां तमे जो कि तमारी पासे एक मोलर द्रावण छे, एक मोलर एक लीटर द्रावण छे, एनो अर्थ शुं थाय तो कि एक मोलर एक द्रावण अर्थ थाय लीटर में एक मोल जत्थो छे, पण आपणे तो लीटर में केटलो जोईए छे, 0.2 मोल ज जोईए छे, एनो मतलब 0.2 नो 5 गणो जत्थो छे, तो आपणे एने मंदन करीने केटला लीटर करी देवुं पड़े। जो आ एक मोल छे तो एमांथी 5 टुकड़ा करीए तो केटला थशे, 200 ml ना केटला 5 टुकड़ा करी शकाय, तो एक टुकड़ामां पाणी नाखीने तमे मंद करो एटले 1 लीटर द्रावण तैयार थशे। फरीथी तमे समजो, मंदन करवुं एटले शुं, आपणी पासे मानी लो के ખાંડનું ગળું દ્રાવણ છે, આપણી પાસે ગળપણ ધરાવતું દ્રાવણ છે, હવે એનું ગળપણ ઓછું કરવું હોય તમે શું કરો, એમની અંદર પાણી એડ કરો છો, એમની અંદર શું નાખો છો, પાણી એડ કરો છો। તો એ જ રીતે આમની અંદર પણ તમારે જો કે તમારી પાસે કેટલું છે, 1 મોલર દ્રાવણ છે, હવે એને મારે કેટલું બનાવવું છે, 0.2 એટલે સાંદ્રતા એની ઓછી કરવી છે, દ્રાવ્યનો જથ્થો પ્રતિ લિટર, જો અહીં દ્રાવ્યનો જથ્થો પ્રતિ લિટર 1 મોલ છે, અહીંયા પ્રતિ લિટર કેટલો છે, 0.2 છે, અત્યારે કેટલો છે, 1 લિટરમાં 1 મોલ છે, મારે 1 લિટરે 0.2 જોઈએ છે, એટલે કે મારે 1/5 ભાગનો જથ્થો જોઈએ છે, તો મારે દ્રાવણ પણ કેટલું લેવું પડે, 1/5 ભાગનું જ લેવું પડે ને, 1 લિટરમાંથી કેટલું લેવું પડે, 1/5 ભાગનું એટલે કેટલું લેવું પડે, 200 દ્રાવણ લઈને પાણી નાખી અને દ્રાવણનું કદ કેટલું કરી દેવાનું, તો કે 1 લિટર કરી દેવાનું, એટલે જો આ 200 મેં 1 મોલર દ્રાવણ લઈ લીધું, આ 200 ml કેટલું લીધું, 1 મોલર દ્રાવણ લીધું, હવે એમાં પાણી નાખીને દ્રાવણનું કદ 1 લિટર કરી દઉં તો કેટલા ગણું મંદન થઈ ગયું, કે 5 ગણું, તો મને કહો કે 200 ml માં કેટલો જથ્થો હશે, 0.2, પણ હવે પાણી નાખવાથી તમે જો જથ્થો તો કેટલો રહ્યો, 0.2નો 0.2 જ રહ્યો, સમજ પડે છે, તમે આ 200 ml લીધું તો 200 ml માં દ્રાવ્યનો જથ્થો કેટલો છે, 0.2, હવે એક્સ્ટ્રા તમે શું નાખો છો, પાણી ઉમેરો છો, તો પાણી ઉમેરવાથી પાણીનું કદ વધે છે, દ્રાવ્ય તો 0.2નો 2 જ રહેશે, એમાં કોઈ ચેન્જીસ આવતું નથી, એટલે બાકીની કોઈ એક્સ્ટ્રા ગણતરી કરવાની જરૂર નથી, આપણે આ સૂત્રનું મંદન કરવા માટે હંમેશા આ સૂત્રનો ઉપયોગ કરી અને આપણે ગણતરી કરી શકીએ છીએ। ઓકે, માનો કે 2 એસિડને આપણે મિશ્ર કરવા હોય તો પણ આવા સૂત્રનો ઉપયોગ કરી શકાય, માનો કે 2 એસિડ, કેમ કે એસિડ એસિડ વચ્ચે પ્રક્રિયા થાય, મિશ્ર કરવા પણ આપણે આ સૂત્ર વાપરશું, m1v1 + m2v2 = શું આવશે, mx vx। માનો કે જેટલા પણ એસિડને મિક્સ કરો એના માટે આ સૂત્રનો ઉપયોગ કરી શકાય। આપણે ઉદાહરણ લઈએ, દાખલા તરીકે મારી પાસે 2 મોલર HNO3 છે નું 20 લિટર દ્રાવણ છે, મારી પાસે 3 મોલર શું છે, H2SO4 છે, એનું 10 લિટર દ્રાવણ છે, તો આ બેને મિશ્ર કરીએ તો આ મિશ્ર દ્રાવણની મોલારિટી કેટલી થશે એવું પૂછ્યું છે આપણને। 2 મોલર HNO3 છે, 3 મોલર H2SO4 છે, આ બંનેનું હું મિશ્ર કરું છું તો બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય નહીં, કેમ કે સરખા સરખા વચ્ચે પ્રક્રિયા ન થાય, તો જો આમાં આને 1 નંબર કહી દઈએ, આને 2 નંબર કહી દઈએ, તો મને કહો M1 કેટલું થશે, 2 થશે, V1 કેટલું થશે, 20 લિટર, પછી M2 કેટલું થશે, 3, અને V2 કેટલું થશે, આ થશે કે નહીં, તો ચાલો સૂત્રમાં કિંમત મૂકો, M1 છે 2, આ કેટલું છે 20, + M2 છે 3, આ કેટલું છે 10, = mx, મિશ્ર દ્રાવણની આપણે શોધવાની છે x એટલે, અને ટોટલ કદ કેટલું થયું, તો કે મિશ્ર કરવાથી 20 ને 10 = 30 એટલે કેટલું થયું, 30, એટલે ગુણ્યા કેટલા આવશે, 30 થશે। ચલો અહીંયા 20 × 2 = 40 અને આ કેટલા છે, 30 થશે ને, 40 ને 30 કેટલા થયા, 70 ભાગ્યા 30 એટલે mx = કેટલા આવશે, 70, આ છેદમાં જશે 30, અને સાદરૂપ આપશો એટલે કેટલા આવશે, 7/3, લગભગ 2 સમથિંગ કંઈક જવાબ આપણને જોવા મળશે। તો જ્યારે પણ દ્રાવણને મિશ્ર કરીએ ત્યારે પણ આમનો ઉપયોગ કરવામાં આવે છે, જ્યારે મંદ કરીએ ત્યારે પણ આનો ઉપયોગ કરવામાં આવે છે। મોલારિટી એક ખૂબ જ બૃહદ પ્રમાણમાં વપરાતી ટર્મ છે, સમજવું જરૂરી છે। પહેલા એકમમાં આપણે દ્રાવણનું ટકા પ્રમાણ એટલે સાપેક્ષ વજન આપ્યું હતું, બીજામાં મોલ આપ્યા હતા, અહીંયા પ્રતિ લિટરે ટકા 100 ગણાય, અંશ 1 ગણાય, આ કેટલાય ગણાય, 1000. તમને એમ પૂછે ને કે ભાઈ એટલા મોલર, એનો મતલબ એ 1000 લિટર એટલે 1000 ml દ્રાવણમાં એટલા મોલ ઓગાળેલા હશે। કોઈ તમને એમ કહે કે ભાઈ ચાલો મને 0.25 મોલર દ્રાવણ આપ્યું છે, એનો મતલબ હું થયો એ પદાર્થના 0.25 મોલ 1 લિટરમાં છે, તો 10 લિટરમાં કેટલા હશે, તો કે 10 ગણા, આવું થશે કે નહીં, બરાબર, એમના દાખલા ને બધું આપણને આપેલું છે, એની આપણે ગણતરીઓ કરશું। ચાલો એમને રિલેટેડ દાખલો આપ્યો છે, એક દાખલો જ આપણે ગણી નાખીએ।
चलो ओके, चलो रकम आपी से जो 4 ग्राम एनोवेटने पूरता पानी में द्राव्य कर 250 ml जो ml में आपू है तो आ दावा की मोलायटी शोध। जो अपनी पास सूत्र है मोलायटी इज इक्वल टू डब्लू गुणा 1000 छेद में अँ मोलेक्युलर वेट अँ शू VML। बस आ सूत्र उपयोग करवा से किंमत मूको एट आपने जवाब मैं। चलो डब्ल्यू द्राव्य वजन के आप 4 ग्राम अँ लिस्ट बनाए, चलो डब्ल्यू के आप 4 ग्राम बराबर, पची अपने जरूर पड़ से मोलेक्युलर वेटनी एने वेट अनुभार अपने हमें खबर हो आप गणव ग्राम पर मोल ओके, पची VML के आप 250 ओके, कन्वर्ट करवानी जरूर थी ऑलरेडी आपने आपेलू है। चलो 4 गुणा अँ के 1000 अँ के 40 અને VML કેટલું છે 250 ઓકે, 250 એટલે કેટલા થશે 4, અહીંયા તમે જો 4 શું થઈ ગયા કેન્સલ બરાબર, તો અહીં કેટલા વધ્યા 10 એટલે 4 છેદમાં કેટલા વધ્યા છે 10, તો કેટલા આવશે 0.4। ચાલો હવે જો આનો અર્થ શું થાય, 0.4 મોલરનો અર્થ આપણે કાઢીએ તો એનો મતલબ એવો થાય 1000 ml દ્રાવણ હોય તો એમાં 0.4 મોલ શું છે એને હોય છે, આવો અર્થ થાય। હવે 0.4 એટલે વજન કેટલું થશે, 0.4 ગુણ્યા કેટલા આવશે 40 એટલે કેટલું થશે 16 ગ્રામ ઓકે। તો જો 1000 ml 16 ગ્રામ છે તો આપણી પાસે તો કેટલું છે 250 ml હોય દ્રાવણ, ત્યારે કેટલા તો કે 16 ગુણ્યા 250 છેદમાં કેટલા આવશે 1000, તો કેટલા થશે અહીંયા તમે જો 1000 ml હોય ત્યારે કેટલું છે 16 ગ્રામ, તો 250 એ કેટલા છેદમાં કેટલા આવશે 4, સાદું આપી દો એટલે કેટલા મળશે આપણે 4 ગ્રામ મળશે। ટૂંકમાં 1000 એ 16 ગ્રામ હોય ત્યારે 250 એ કેટલું હશે 4, આ રીતે આપણે ક્રોસ વેરીફાઈ પણ કરી શકીએ છીએ ઓકે। અને હવે આપણે ચોથો એકમ આપેલો છે મોલાલિટી, ત્યાર પછીનો એક એકમ આપણે આપ્યો છે મોલાલિટી ઓકે, ચલો એની આપણે વાત કરીએ। મોલા લીટી જેને સ્મોલ એમ વડે દર્શાવવામાં આવે છે, કોના વડે, સ્મોલ એમ વડે દર્શાવવામાં આવે, કોને કહેશું તો કે જો 1000 ગ્રામ દ્રાવકમાં, જો પેલું દ્રાવણ શબ્દ હતો આ દ્રાવક છે, 1000 ગ્રામ દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મોલ, મોલ એટલે કેટલું, અણુભાર જેટલું વજન, જેટલું વજન એન તેને શું કહેવાય મોલાલિટી કહેવાય, શું કહેવાય મોલાલિટી કહેવામાં આવે છે। 1000 ગ્રામ એટલે આપણે એ શબ્દ વાપરી શકીએ 1 kg, 1 kg દ્રાવકમાં ઓગાળેલા દ્રાવ્યના મોલ, આમાં 1 લિટર દ્રાવણમાં હતું અહીંયા દ્રાવકમાંના સંદર્ભમાં છે, તો સ્મોલ એમ મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખી શકીએ, મોલાલિટી ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યના મોલ છેદમાં શું આવશે દ્રાવકનું દળ, એમાં આવશે કેજીમાં, આવું સૂત્ર આપણે લખી શકીએ। પ્રતિ કેજીએ દ્રાવ્યના મોલ એને મોલારિટી કહેવાય, પ્રતિ લિટર દ્રાવણના મોલ, દ્રાવ્યના મોલ એને મોલારિટી કહેવામાં, મોલારિટી કહેવામાં આવે છે। તો આનું આપણે સૂત્ર બનાવીએ તો દ્રાવ્યના મોલ એટલે દ્રાવ્યનું વજન શેમાં લઈશું ગ્રામમાં, અહીંયા દ્રાવણનું કદ એટલે દ્રાવણનું દળ એટલે આપણે લઈશું ડબલ્યુ એટલે દ્રાવણનું વજન, એમાં લઈશું આપણે કેજીમાં, અને અહીંયા શું આવશે દ્રાવ્યના મોલ ઓકે। ચાલો તો હવે આ કેજીને મારે ગ્રામમાં લખવું હોય તો શું કરવું પડે, પાછું ભાગ્યા 1000 કરવું પડે, તો અહીંયા દ્રાવ્યનું વજન, વજન ગ્રામમાં આ કેટલું થઈ જશે 1000 છેદમાં દ્રાવ્યના મોલ, એટલે સોરી દ્રાવ્યનો અણુભાર, સોરી અહીંયા મોલ નહીં પણ શું આવશે અણુભાર, કેમ કે મોલ એટલે શું છે વજન ભાગ્યા અણુભાર, દ્રાવ્યનો અણુભાર અને અહીંયા શું આવશે દ્રાવકનું વજન, અહીંયા દ્રાવણની જગ્યાએ શું આવશે દ્રાવકનું વજન ઓકે। ચલો આ વજન એમાં લેશું આપણે ગ્રામમાં, તો ચલો સૂત્ર બનાવ્યું તો સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ, હવે જો દ્રાવ્ય માટે 2 વાપરીએ, દ્રાવ્ય માટે આપણે શું વાપરીએ 2, તો દ્રાવક માટે શું થશે W1 અને અહીંયા શું હશે મોલેક્યુલર વેટ, આ હેમાં છે તો કે ગ્રામમાં, આ પણ હેમાં લેવાય ગ્રામમાં લેવામાં આવે છે ઓકે। તો આ રીતે આપણે મોલાયટી ગણી શકીએ છીએ, આ મોલાયટી માટેનું સૂત્ર છે। ઓકે ચાલો તો આ રીતે આપણે મોલાયટી, હવે
आ मोलारिटी अने मोलारिटी वच्चेनो डिफरन्स आपणे समझीए। जो बन्नेना सूत्र तो आ प्रति केजी द्रावकना संदर्भमां छे, तो आनो अर्थ हुं थाय, मानी लो के तमने आवुं आप्युं छे कि एक मोलर H2SO4, तो आनो अर्थ हुं थाय, तो कि आनो अर्थ एवो थाय कि भाई 1000 ग्राम पाणी हशे ने तेमां एक मोल શું હશે? H2SO4 હશે। એક મોલ એટલે કેટલો? 98 ગ્રામ। માનો કે NaOHના સંદર્ભમાં હોય એક મોલ NaOH, તો એનો અર્થ શું થાય? તો કે 1000 ગ્રામ પાણી એટલે કે 1 કેજીમાં 40 ગ્રામ શું હશે? NaOH હશે। તો આનો અર્થ કહી શકાય। હવે આપણે તો શું સમજવું છે? બંને વચ્ચેનો ડિફરન્સ સમજવો છે, બરાબર? બંને વચ્ચેનો ડિફરન્સ સમજવો છે, તો બંને વચ્ચેનો હું ડિફરન્સ તમને સમજાવું છું। ચાલો હવે આપણે એક મોલર H2SO4 બનાવવું છે અને એક મોલર H2SO4 બનાવવું છે, અથવા આપણે NaOHની વાત કરીએ। ચાલો H2SO4 અથવા તો NaOH, આ NaOH અને આ પણ આપણે શું બનાવવું છે? NaOH। તો શું કરવાનું? જો આમાં એક મોલ એટલે એક મોલ જથ્થો લેવાનો છે, એક મોલ એટલે કેટલો છે? 40 ગ્રામ। ચાલો 40 ગ્રામ આપણું દ્રાવ્ય છે, આમાં નાખી દીધું 40 ગ્રામ NaOH નાખી દીધું। પછી દ્રાવણ પાણી નાખી અને દ્રાવણનું કુલ કદ કેટલું કરી દેવાનું? 1 લિટર। કેટલું કરવાનું? 1 લિટર। તો મને કહો, પહેલાં મેં 40 ગ્રામ નાખ્યું અને પછી એમાં પાણી નાખીને કુલ 1 લિટર કર્યું, તો મને કહેવા 1 લિટર પાણી હમાણું છે? નહીં, પાણી કેવું હશે? તો કે થોડુંક ઓછું હશે। કેમ કે 40 ગ્રામ NaOH પોતાની જગ્યા રોકી લીધી હશે, દ્રાવણનું કુલ કદ તો 1 લિટર એટલે કેટલું છે? 1000 ml જ છે, તો એમાં 1000 ml પાણી આવ્યું હશે નહીં, કેવું હશે? ઓછું હશે। એટલે જો દ્રાવક અને દ્રાવ્ય, દ્રાવ્ય કેટલું છે? 40 ગ્રામ, તો દ્રાવક કેવું હશે? 1000 કરતાં ઓછું। શું કામ ઓછું હશે? કેમ કે કુલ કેટલું થાય છે? 1000 થાય છે, કેમ કે પહેલાં દ્રાવ્ય નાખ્યું ને પછી દ્રાવણનું કુલ કદ આપણે 1 કર્યું છે। જ્યારે આમાં શું કરશું આપણે? તો કે 40 ગ્રામ NaOH તો કમ્પલસરી નાખવાનું છે, પ્લસ 1000 ગ્રામ શું નાખવાનું છે? પાણી, કેમ કે દ્રાવકનું વજન, આ શબ્દ વાપર્યો છે ને, દ્રાવકનું વજન કેટલું છે? 1000 પ્રતિ કેજીએ। તો ટોટલ અહીંયા તમે જો દ્રાવ્ય કેટલો છે? તો કે 40 ગ્રામ, દ્રાવક કેટલો છે? તો કે 1000 છે ને, આ બેનો સરવાળો છે। જ્યારે આમાં આવું છે, હવે મને કહો કે આ બંને દ્રાવણમાં કોણ ગળું દ્રાવણ, માનો કે કોણ દ્રાવણ વધુ સાંદ્ર કહેવાય? કારણ કે જો અહીંયા 1000 એ 40 છે, અહીંયા કેવું છે? 1000 કરતાં ઓછા એ 40 છે, તો દ્રાવકની સાપેક્ષે દ્રાવ્ય અહીંયા કેવું કહેવાય? વધારે। એટલે તમે જો કે સમાન પરિસ્થિતિમાં આ મોલર દ્રાવણ કરતાં મોલાર દ્રાવણ કેવું હશે? વધારે સાંદ્ર હશે। સમજી લો કે આ ખાંડનું દ્રાવણ બનાવ્યું છે અને આ ખાંડનું દ્રાવણ બનાવ્યું છે, તો આ ખાંડના દ્રાવણ કરતાં આ ખાંડના દ્રાવણની સાંદ્રતા કેવી હોય છે? વધારે આપણને જોવા મળશે। ઓકે, તો આ રીતે આપણે એની કમ્પેરિઝન અને ક્રોસ વેરીફાય કરી શકીએ છીએ। તમે જો આ મોલર છે અને આ મોલર છે, તો આ બંને વચ્ચેનો એક સંબંધ પણ છે, એકબીજામાં રૂપાંતર કરી શકાય। આ વજનના સંદર્ભમાં છે એટલે હંમેશા આપણે ઘનતાની જરૂર પડે। ઘનતા એટલે શું છે? દળ ભાગ્યા કદ, આ ઘનતા છે, તો ઘનતાની જરૂર પડે, જે રકમ ઓલરેડી આપેલી। ચાલો હવે આપણે એક કોઈડો આપ્યો છે 1.8। જો મોલારિટી અને મોલારિટીના સંબંધનો કોઈડો આપ્યો છે, આપણને કેપિટલ એમ આપ્યું છે અને સ્મોલ એમ આપણે ગણવું છે। ચાલો કન્સેપ્ટ વાઇઝ આપણે જે સમજ્યા છે ને એ પ્રમાણે, હવે મોલારિટીનો અર્થ શું થાય? તો કે 1000 ml દ્રાવણમાં શું હશે? તો કે 3 મોલ NaCl હશે। આનો અર્થ એવો થાય, 3 મોલરનો અર્થ, આનો અર્થ મેં કાઢ્યો, 3 મોલરનો અર્થ બરાબર શું થશે? 1000 ml દ્રાવણમાં, દ્રાવણનું કુલ કદ કેટલું છે? 1000 ml, એમાં 3 મોલ NaCl હશે। ચાલો 3 મોલ એટલે કેટલું થશે? તો કે 3 × NaCl નો અણુભાર કેટલો થશે? આનો 23 અને આનો 35.5, એટલે કેટલો થશે? 58.5। એટલે આપણે મળશે 3 × 58.5, આન્સર મળશે 175.5 ગ્રામ શું મળશે? NaCl। તો ચાલો આપણે જે મળ્યું ને, દ્રાવ્યનું વજન મળ્યું, શું મળ્યું? દ્રાવ્યનું વજન મળ્યું। હવે દ્રાવણનું વજન કેટલું છે આપણે ખબર નથી, પણ જો દ્રાવણનું કદ આપણને ખબર છે કેટલું છે? 1000 ml। અહીં આપણે શું આપી છે? ઘનતા આપી છે, તો આપણી પાસે સૂત્ર છે ઘનતા ડી બરાબર શું આવશે? દળ ભાગ્યા કદ થશે। હવે આપણે દળ જોઈએ છે, તો દ્રાવણનું
दर इज इक्वल टू घनता गुणा शू आवशे कद आवशे, चलो घनता 1.25 अने आ केटलू छे कद 1000 थशे, तो केटलू थशे 1250 बराबर आ ग्राम मळशे। आ द्रावण नु दल आपने मळ्यु, आ द्रावण नु कुल मळ्यु। हवे मने कहो द्रावण नु दल एटले शू होय, तो के द्रावण नु दल इज इक्वल टू शू आवशे द्राव्य प्लस द्रावक नु दल थशे। आपणे जोईए छे कोनू द्रावक एटले के पाणी नु जोईए छे, तो आ केटलू छे 1250 बराबर द्रव्य नु दल आपने केटलू मळ्यु 175.5 प्लस शू आवशे द्रावक नु दल। द्रावक एटले कोण छे, पाणी। द्रावक એટલે કોણ છે, NaCl નું પાણીમાં બનાવેલું દ્રાવણ છે। ચલો તો દ્રાવક નું દળ ઇઝ ઇક્વલ ટુ કેટલા આવશે, 1250 માઇનસ આ બાજુ આવશે એટલે 175.5। ચલો તો 1250 માંથી માઇનસ 175.5 એટલે આપણે મળશે 1074.5 ગ્રામ આપણે પાણીનું દળ મળી ગયું। ઓકે, તો હવે આપણે મોલારિટી શોધી શકીએ। ચલો મોલારિટી શોધીએ તો કયું સૂત્ર આવશે, સ્મોલ એમ ઇઝ ઇક્વલ ટુ દ્રાવ્યનું વજન 2, અહીંયા કેટલા આવશે 1000, અહીંયા શું આવશે W1, એમાં લેશું આપણે ગ્રામમાં તો અહીંયા શું આવશે મોલેક્યુલર વેઇટ, આ સૂત્રનો ઉપયોગ કરશું। હવે જો આપણી પાસે W2 છે, W2 કેટલું છે 175.5, આ કેટલા આવશે 1000 છે ને, આપણી પાસે દ્રાવ્યનું વજન 175.5 ગુણ્યા 1000, દ્રાવકનું વજન, દ્રાવક એટલે કોણ, પાણી, પાણી કેટલું છે 174.5 એટલે 1074.5 અને છેદમાં અણુભાર કેટલો છે 58.5, કોનો, NaCl નો, દ્રાવ્ય કોણ છે NaCl। ચલો સાદુરૂપ આપી દઈએ, 175.5 ગુણ્યા કેટલા છે 1000 ભાગ્યા કેટલા છે 58.5 છે અને ભાગ્યા કેટલા છે 1074.5। ઓકે, ચાલો કેટલું મળશે આપણે 2.79, ઓકે આ મોલર મળી ગયું 2.79 દાખલાનો જવાબ આપણે મળી ગયો। તો આ રીતે તમે કેલ્ક્યુલેશન કરીને પણ શોધી શકો છો, અથવા એક બીજો ઓપ્શન છે, એક સંબંધ છે તમારે યાદ રાખવો પડશે, જો ડીના છેદમાં કેપિટલ એમ, એકના છેદમાં સ્મોલ એમ પ્લસ અહીંયા શું આવશે અણુભારના છેદમાં 1000, જવાબ તમને નજીકનો જ મળશે। ચલો ડી આપ્યું છે 1.25, આ કેટલું છે 3, એકના છેદમાં એમ ગણવાનું છે, અનુભાર કેટલો છે 58.5 અને છેદમાં કેટલા આવશે 1000, આ સૂત્રનો ઉપયોગ કરો તમે। જો આ બે વચ્ચેનો સંબંધ છે, ઘનતા આપેલી હોય તો આપણે ગણી શકીએ છીએ। ચલો 1.25 ભાગ્યા 3 એટલે આપણે મળશે 1.25 ભાગ્યા 3 એટલે આપણે મળશે 0.4166। ઓકે બરાબર, એકના છેદમાં એમ આ કેટલું થઈ જશે પ્લસ આ પોઈન્ટ કાપી નાખો 1, 2, 3 એટલે 0.0585 આવું થશે, એને આ બાજુ લ્યો એટલે આપણે સાદરૂપ આપીએ તો 0.4166 માઇનસ 0.0855 ઇઝ ઇક્વલ ટુ એકના છેદમાં શું આવશે એમ, તો આપણે બાદબાકી કરીએ એટલે માઇનસ શું આવશે 0.4166 માઇનસ શું આવશે 0.4166 માઇનસ 0.0585। ઓકે, આપણે મળશે એકના છેદમાં એમ ઇઝ ઇક્વલ ટુ 0.3581। ચાલો એમને કરતા બનાવો તો એકના છેદમાં કેટલા આવશે 0.3581। ચાલો સાદું આપીએ તો 1 ભાગ્યા 0.3581 આપણે મળશે 2.79। ઓકે, તમે જો બેમાં આન્સર કેવો આવ્યો, સમાન જ મળે છે, મળે છે। અહીંયા પણ આન્સર કેટલો મળ્યો 2.79, આમાં પણ અહીંયા 2.79। એટલે જો આ એક સૂત્ર છે, બંને વચ્ચેનો સંબંધ છે, કોના કોના વચ્ચેનો, કેપિટલ એમ અને સ્મોલ એમ વચ્ચેનો, પણ ઘનતા આપણે આપેલી હોય તો આપણે ડાયરેક્ટ ગણી શકીએ, ઘનતા વગર એકબીજામાં આપણે કન્વર્ટ કરી શકતા નથી। ઓકે, એક બીજી બાબત યાદ રાખવાની છે, જો મોલારિટી છે ને, મોલારિટી કેપિટલ એમ, કેપિટલ એમનું સૂત્ર હું લખું છું, શું આવશે W × 1000, અહીંયા શું આવશે VML અને અહીંયા શું આવશે મોલેક્યુલર વેટ, તો આ સૂત્રમાં તમે જોઈ શકો છો ક્યાંય કદ શબ્દ આવે છે બરાબર, આના સૂત્રમાં તમે જો ક્યાંય કદ નથી આવતું,
ક્યાંય કદ દેખાતું નથી. એટલે યાદ રાખજો, તાપમાન સાથે મોલારિટી બદલાય. જો તાપમાન સાથે કેપિટલ એમ બદલાય, યાદ રાખજો. આ એક પ્રશ્ન પૂછાય છે એમસીક્યુમાં, તાપમાન સાથે કયો એકમ બદલાય? તો કે મોલારિટી બદલાય, કેપિટલ એમ બદલાય, પરંતુ તાપમાન સાથે સ્મોલ એમ બદલાતો નથી. કેમ કે એમાં ક્યાંય કદ આવતું નથી, કેમ કે તાપમાનના ફેરફાર સાથે દળમાં ફેરફાર થતો નથી, પરંતુ એના કદમાં શું થાય છે? ફેરફાર થાય. તમે જો તાપમાન વધારે તો કદ વધે, કદ વધે તો છેદ વધે, છેદ વધે તો શું થશે? ગુણોત્તર ઘટે, એટલે મોલારિટીમાં ઘટાડો થાય. આગળના એકમો તમે જો પર્સન્ટેજ વેઇટ બાય વેઇટ, તો એમાં પણ કંઈ કદ નથી આવતું. પછી તમે જો મોલ વજન ભાગ્યા અણુભાર, તો મોલ અંશમાં પણ કંઈ આવતું નથી. તો આગળના આ ત્રણે ત્રણ એકમો એવા છે કે જે તાપમાન સાથે બદલાતા નથી. જો આ તાપમાન સાથે બદલાતા નથી, જ્યારે કેપિટલ એમ, પછી પર્સન્ટેજ વી બાય વી, પર્સન્ટેજ વેઇટ બાય વી, આ બધા તાપમાન સાથે શું થાય છે? બદલાય છે. કેમ કે બધાની અંદર શું આવે છે? કદ આવે છે, અને કદ આવે છે એટલે બદલાતા આપણને જોવા મળે છે. ઓકે, તો આ મોલારિટીને રિલેટેડ આપણે વાત આપેલી છે. અને એક નાની એમથી વાત છે એ તમને કરી દઉં છું. પીપીએમ, આપણે એક સ્વાધ્યાયમાં પ્રશ્ન આપ્યો છે, પીપીએમનો અર્થ શું થાય? તો કે પાર્ટ્સ પર મિલિયન. એટલે કે મિલિયન એટલે કેટલા? 10 ની 6, એટલે 10 લાખ. 10 લાખ કણો પૈકી જો એક કણ દ્રાવ્યનો હોય તેને એક પીપીએમ કહેવાય. માની લો કે આ રીતે 10 લાખ કણો છે. કેટલા છે? 10 લાખ કણો. એમાં એક કણ માનો કે SO4 -2 હોય, બાકીના બધા પાણી હોય, તો એની સાંદ્રતા કેટલી કહેવાય? 1 PPM કહેવાય. માનો કે 10 લાખમાંથી 2 કણ હોય તો 2 PPM કહેવાય, 3 કણ હોય તો 3 PPM કહેવાય. તો PPM છે ને, એનું એક જનરલ સૂત્ર છે કે PPM એટલે મિલીગ્રામ પ્રતિ લીટર અથવા તો મિલીગ્રામ પ્રતિ કેજી. પ્રતિ કેજી એ કેટલા મિલીગ્રામ છે એને PPM કહેવાય, અને પ્રતિ લીટરે કેટલા મિલીગ્રામ છે એને પણ કહેવાય, શું કહેવાય? PPM કહેવાય. માનો કે 15 PPM આપ્યું છે, તેનો આટલો મતલબ શું થાય? તો કે 1 KG દ્રાવણમાં 15 મિલીગ્રામ શું છે? દ્રાવ્ય છે. આનો અર્થ આવો થાય, 1 KG દ્રાવણમાં 15 મિલીગ્રામ શું છે? દ્રાવ્ય જોવા મળે છે, જેને PPM કહેવામાં આવે છે. PPB એટલે શું છે? પાર્ટ્સ પર બિલિયન. બિલિયન એટલે કેટલા આવે? તો કે 10 ની 9, એટલે 1 અબજ. બરાબર, તો 1 અબજ કણો પૈકી જો 1 કણ હોય તો 1 PPM, 50 કણ હોય તો 50 PPM, અને 100 કણ હોય તો એને 100 PPM કહેવામાં આવે છે. આ સાંદ્રતાના ખૂબ જ નાના એકમ છે. પ્રદૂષણની માત્રા, પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ, આ બધું મેજર કરવા માટે આનો ઉપયોગ થાય. તમે સાંભળ્યું છે કે પાણીમાં 50 PPM CA+2 પ્રમાણ હોય, નાઇટ્રેટનું પ્રમાણ હોય, તો આનો અર્થ એવો થાય. 50 PPM આપ્યો એટલો મતલબ શું થાય? તો કે 1000 કણો છે ને, એમાંથી 50 કણ એટલા આપણે જોવા મળશે. તો આ સૂત્રનો ઉપયોગ કરીને આપણે ગણી શકીએ મિલીગ્રામ પ્રતિ કેજી. હવે જો PPMને આ રીતે કન્વર્ટ પણ કરી શકાય. જો માની લો કે આ વજન મારે ગ્રામમાં લેવું છે, બરાબર, અને કદ મારો કે ML લેવું છે, તો 10 ની કેટલી આવશે? 6 ઘાત. કેટલો ડિફરન્સ છે? 6નો ડિફરન્સ રાખવો પડશે. માનો કે મારે ઉપરનું પણ ગ્રામમાં લેવું છે, દ્રાવણનું વજન પણ મારે ગ્રામમાં લેવું છે, તો પણ 10 ની કેટલી લેવી પડશે? 6 ઘાતનો ઉપયોગ આપણે કરવો પડશે. કેમ? કારણ કે તમે જો ડિફરન્સ કેટલાનો છે, મિલિયન્સ એટલે 6, તો 6નો ડિફરન્સ આપણે મેન્ટેન કરવો પડે. નહીંતર તો હું 1 ML પાણીમાં 1 ગ્રામ ખાંડ ઓગાળું, તેને 1 PPM ન કહી, તો ગળું દ્રાવણ કહેવાય. બરાબર, PPM એ ખૂબ જ નાનો એકમ, એટલે દ્રાવ્યનું પ્રમાણ કેવું છે? ખૂબ જ ઓછું છે. એના માટે યાદ રાખી શકાય, તમારે આટલું યાદ રાખવાનું છે. PPM એટલે મિલીગ્રામ પ્રતિ લીટર, એટલે કે 1 લીટરમાં કેટલો મિલીગ્રામ છે એને એટલા PPM કહેવામાં આવે છે. એ યાદ ન રહે તો આ યાદ રાખી શકાય છે. એમ અર્થ પણ દર્શાવ્યો છે. ઓકે, તો અહીંયા ચેપ્ટર 1 આપણું કમ્પ્લીટ થયું છે. હવે પછી આપણે સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્વ કરીશું. બરાબર, પ્રેક્ટિસ કરજો, સમજો. ડાઉટ હોય તો કોઈ પણ ફોન કરીને અથવા મેસેજ કરીને પૂછી શકો છો.